હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, લસણ કે જેને આપણે હિન્દીમાં લહેસુન અથવા અંગ્રેજીમાં ગાર્લિક તરીકે ઓળખીએ છીએ, આ લસણની કળીઓને ખાવાના છે કેટલાક જબરજસ્ત અને જાદુઈ ફાયદાઓ. જી હા મિત્રો, લસણની કળીને સહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જો ખાવામાં આવે ને તો તેનાથી જબરજસ્ત ફાયદાઓ થાય છે. પણ આ કળીને કઈ રીતે ખાવી, કેટલી માત્રામાં ખાવી, કઈ ઋતુઓમાં કેટલી માત્રામાં ખાવી, તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, અંગ્રેજીમાં એક ખૂબ સારી કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે કાળજી છે એ સારી છે, એટલે કે પહેલાંથી જ આપણે પરેજી રાખેલી હોય તો પછી આપણે દવાઓ લેવાની જરૂર પડતી નથી. એવું જ આ લસણ કે જે મેંગેનીઝ છે, વિટામિન B1 છે, B2 છે, C છે, વિટામિન સિલેનિયમ છે, ફાઇબર છે, આયરન છે એટલે કે લોહ તત્વ, અને ઝીંક કેલ્શિયમથી ભરપૂર હોય છે. હવે આ લસણ છે તેની સાથે સાથે એન્ટી ફંગલ છે, એન્ટી બેક્ટેરિયલ છે, એન્ટી કેન્સર પ્રોપર્ટી ધરાવે છે, અને સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે. હવે આવું લસણ છે તેની કળીઓ આપણે ક્યારે લેવી જોઈએ અને કેટલી માત્રામાં લેવી જોઈએ તેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું. સાથે સાથે પહેલાં એ જાણી લઈએ કે લસણના સેવનથી, લસણને નિયમિત ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે. તો સૌથી મહત્વનો અને અગત્યનો ફાયદો છે મિત્રો આપણા હૃદય માટે, આપણા હાર્ટ માટે. જી હા મિત્રો, કારણ કે હાર્ટ અને તેની સાથે જોડાયેલી ધમનીઓ અને શીરાઓ, સમજાયેલી ભાષામાં કહું તો તેની સાથે જોડાયેલી નસો જે છે ને, તે નસોની અંદર જામતું બેડ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ જે છે ને, તેને દૂર કરવાનું કાર્ય કરે છે, એટલે કે LDLની માત્રાને ઘટાડે છે અને HDLની માત્રાને વધારે છે. એનો મતલબ ગુડ કોલેસ્ટ્રોલ, સારું કોલેસ્ટ્રોલ જે છે તેની માત્રામાં તે વધારો કરવાનું કાર્ય લસણની કળી છે તે ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે તેમાં એન્ટી એજિંગ ગુણ ધરાવે છે. એન્ટી એજિંગનો મતલબ તે આપણી ઉંમરને વધતી અટકાવે છે. સમજાય એવી ભાષામાં તમને કહું તો વૃદ્ધત્વ આવવાની સાથે જેવા જેવા ફેરફારો આપણા શરીરમાં દેખાય છે, એટલે કે ચામડી છે તે ઢીલી પડી જવી, કરચલીઓ થઈ જવી, આપણો ચહેરો છે તે ડલ થઈ જવો, ચહેરાની ચમક દૂર થઈ જવી, વાળ છે તે સફેદ થવા લાગવા, અને સાથે સાથે વૃદ્ધત્વમાં જેવા લક્ષણો દેખાય, વૃદ્ધત્વમાં જેવી બીમારીઓ થાય છે ને તેને નથી થવા દેતી, અને આપણા શરીરને યંગ એટલે કે યુવાન બનાવી રાખવાનું કાર્ય પણ એક પ્રકારે આ લસણની કળીઓ છે તે ખૂબ સારી રીતે કરે છે. હવે જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યાઓ છે એટલે કે યુરિનરી ઇન્ફેક્શનની સમસ્યાઓ છે, તે તમામ સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય છે તે લસણ ખૂબ જ સારી રીતે કરે છે. ઉપરાંત લસણ છે તે શરીરને અંદરથી ડિટોક્સિફાઈ કરે છે, એનો મતલબ શરીરની આંતરિક સફાઈ કરવાનું કાર્ય પણ લસણ છે તે ખૂબ સારી રીતે કરે છે. શરીરમાં લોહીને શુદ્ધ કરે છે અને તેના પરિણામે શરીરમાં રહેલી અશુદ્ધિઓ છે તેને મળ મૂત્ર અથવા તો પરસેવા મારફતે શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય લસણ છે તે કરે છે. પાચનતંત્રને એટલે કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય પણ તે ખૂબ જ સારી રીતે કરે છે. લીવરને મજબૂતી પ્રદાન કરે છે અને તેના પરિણામે આપણું પાચન છે તે ખૂબ સારી રીતે થાય છે. સાથે સાથે એન્ટી કેન્સર ગુણ ધરાવતો હોવાને કારણે તે ઘણા બધા પ્રકારના કેન્સરથી પણ આપણને બચાવે છે. જે લોકોની ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને કેન્સર હોય તે નિયમિત સેવન કરશે લસણનું તો તે આ પ્રકારના કેન્સરથી પણ બચી શકે છે. ઉપરાંત નપુસંકતા જેવી બીમારીઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય લસણ છે તે ખૂબ સારી રીતે કરી શકે છે. શરીરની વધારાની ચરબીને ઉગાડે છે અને શરીરને સ્લિમ અને સુડોળ રાખવાનું કાર્ય પણ લસણ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે શરીરના હાડકાઓ અને દાંતને મજબૂત કરવાનું કાર્ય પણ લસણ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. ઉપરાંત સાંધાના દુખાવાઓથી બચાવવાનું કાર્ય પણ લસણ છે, એટલે કે જોઈન્ટ પેઇન, ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, સાંધાના દુખાવો જેમને થાય છે તેમણે પણ કાચી લસણની કળીનું સેવન કરવું એ તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે જે લોકો શરદી ઉધરસની સમસ્યાથી પીડાય છે, ઋતુઓ બદલવાની સાથે તેમને શરદી ઉધરસની સમસ્યાઓ થાય છે ને, તેમણે પણ લસણનું સેવન કરવું તે ખૂબ જ હિતાવહ છે. સ્કિનમાં એક પ્રકારની ચમક લાવવા માટે મદદગાર છે, મદદરૂપ છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી છે તેમાં જબરજસ્ત રીતે વધારો કરવાનું કાર્ય પણ લસણ કરે છે. મિત્રો, આ તો વાત થઈ લસણના ફાયદાઓની, પણ કોણે અને લસણનું સેવન ન કરવું જોઈએ તેની પણ સમજૂતી આપી દઉં. તો
તમારી કોઈ દવા ચાલુ છે શરીરમાં, તમે કોઈ દવાનું સેવન કરો છો નિયમિત રીતે, તો તમારે લસણનું સેવન કરતા પહેલા એકવાર તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ લસણનું સેવન ન કરવું જોઈએ. સાથે સાથે જે લોકો લો બીપીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે લસણનું સેવન ન કરવું જોઈએ, કારણ કે લસણ છે તે લોહીને પાતળું કરવાનું કાર્ય કરે છે અને ઓલરેડી જેમણે લો બીપી છે તેમના માટે કદાચ તે નુકસાનકારક પણ હોઈ શકે છે. ઉપરાંત જે લોકોનું ઓપરેશન થવાનું છે, તેમના પર કોઈ શસ્ત્રક્રિયા થવાની છે, તેમણે પણ લસણનું સેવન ન કરવું જોઈએ. અને જેમના શરીરમાંથી અવારનવાર લોહી નીકળવાની સમસ્યા થતી હોય તેમણે પણ લસણનું સેવન ન કરવું જોઈએ. લસણની પ્રકૃતિ છે તે મિત્રો તાસીર છે, તે ગરમ હોય છે, માટે શિયાળાની ઋતુમાં તમે રોજનું 3-4 કળી જેટલું લસણ છે તેનું પણ સવારે ભૂખ્યા પેટે સેવન કરી શકો છો. પણ ઉનાળામાં જો લેવું હોય તો તે 1-2 કળી જેટલું વહેલી સવારે ઉઠી અને ખાઈ શકો છો. આ માટે શું કરવાનું છે, રાત્રે તમે લસણની કળીઓને પલાળી દો અને વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે તેને ચાવી ચાવીને ખાઈ શકો છો, સાથે પાણીને પણ પી શકો છો. આવી રીતે લસણનું સેવન કરવાથી તેના બધા જ ફાયદાઓનો આપણે લાભ લઈ શકીએ છીએ, તેનો બેનિફિટ આપણે મેળવી શકીએ છીએ. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સંબંધિત સમસ્યા હોય, બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.